મુંદ્રા તાલુકાના વાંકી ગામે 75મા પ્રજાસત્તાક દિવસના તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. મુંદ્રા તાલુકાના વાંકી ગામે આ વખતે તાલુકા કક્ષાની 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ વહેલી સવારે વાંકી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી કાઢ્યા બાદ સરપંચ શ્રી ભરતસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગામના આગેવાનો દ્વારા બાળકોને રાષ્ટ્રગાન અને રાષ્ટ્રપ્રેમ વિશે માહિતગાર કર્યા હતા. ત્યારબાદ તમામ ગ્રામજનોએ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. મુંદ્રા નાયબ કલેક્ટર શ્રી ચેતનભાઈ મિશન દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદી સાથે પોલીસ ટુકડીએ સલામી આપી હતી અને નાયબ કલેક્ટર શ્રી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું. ત્યારબાદ વાંકી પ્રાથમિક શાળા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. ત્યારબાદ બપોર જોય વાવાઝોડા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચ શ્રી ભરતસિંહ જાડેજાનું નાયબ કલેક્ટર શ્રી ચેતનભાઈ મિશન સાહેબના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરાયું. વાંકી ગામને હરિયાળું અને સ્વચ્છ બનાવવાની શ્રેષ્ઠ કામગીરી કરનાર મૂલચંદભાઈ રવજીભાઈ છેડાનો મુંદ્રા મામલતદાર શ્રી જાવેદભાઈ સિંધીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. બપોર જોય વાવાઝોડા દરમિયાન શ્રેષ્ઠ કામગીરી બદલ તલાટી ચેતનસિંહ જાડેજાને તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પટેલના હસ્તે પ્રમાણપત્ર અપાયું. જીલુબેન બાયડને તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાના હસ્તે પ્રમાણપત્ર અપાયું. શ્રીમતી સોનલબેન ગોયલને ગોપાલન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી અને નેશનલ ગોપાલ રત્ન એવોર્ડ વિજેતા થયા તે બદલ પ્રાગપુર પોલીસ સ્ટેશનના પીઆઈ હાર્દિકભાઈ ત્રિવેદીના હસ્તે પ્રમાણપત્ર અપાયું. શિવાનીબેન રબારીને શ્રેષ્ઠ શૈક્ષણિક કામગીરી માટે મળેલ ગોલ્ડ મેડલ બદલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સોમાભાઈ રબારીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરાયું. ત્યારબાદ મહાનુભાવો અને આગેવાનોના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. આજ રોજ આપણે આઝાદી પછીના 75મા પ્રજાસત્તાક પર્વની વાંકી ગામે તાલુકા કક્ષાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેની અંદર અલગ અલગ દેશ ભાવનાને લગતી 7 જેવી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. તે સિવાય આપણે ધ્વજવંદન અને વૃક્ષારોપણની કામગીરી છે એ આજે પર્વની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી છે. આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં મારી સાથે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, આપણા મામલતદારશ્રી, DDOશ્રી, PIશ્રી તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો તથા શાળાના વિદ્યાર્થી મિત્રો વગેરે અને તથા અમારા વહીવટીતંત્રના બીજા લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. મારું નામ જાડેજા ભરતસિંહ ચનુભા, હું વાંકી ગામનો સરપંચ છું. આજે 26 જાન્યુઆરી જે આપણો સત્તા દિવસ હતો એ બદલ વાંકીમાં ઉજવણી થઈ. તાલુકા મથકનો જે કાર્યક્રમ હતો એ આજે અમારો વાંકીમાં હતો. પહેલાં અમે પ્રાથમિક શાળામાં કર્યો, પછી અમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં કર્યો, તેમજ બધા અધિકારી પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ, TDO સાહેબ તેમજ પોલીસ અધિકારી પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ તેમજ બધા હાજર રહ્યા હતા. અને આમ તો આજ તે 26 જાન્યુઆરી છે એટલે ખુશીનો દિવસ હોય એ બદલ આજ અમને તાલુકાનો જે મળ્યો તે આજ અમને ડબલ આનંદ અને ઉત્સવ છે. તે અમારા વાંકી ગામને બધાને આજ બહુ ઉત્સવ છે અને બહુ આનંદ છે. એ અમારા આજ 5 એવા કાર્યક્રમ રાખ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ કર્યા હતા, પછી સન્માન કર્યા હતા, તેમજ અમને આ બધાને સન્માન કર્યા. તાલુકામાંથી 5-7 જણાને અમે સન્માન થયા હતા અને આઝાદી પછી પહેલીવાર આ વાંકી ગામને ચાન્સ મળ્યો એટલે અમને ડબલ આનંદ અને ઉત્સાહ છે. વાંકીમાં કલેક્ટર સાહેબની રાત્રિ સભા થઈ હતી, તેમજ આ બીજો આ કાર્યક્રમ પછી PM સાહેબ સાથે લાઈવમાં વાત થઈ હતી અમારી, પછી ચૂંટણી બૂથ અમારા વાંકીને મળ્યો હતો એટલે અમને બહુ આનંદનો દિવસ છે. તો વાંકી પ્રગતિમાં છે. મારું નામ મૂલચંદ રવજી છેડા, ગામ વાંકી. આજે જે કાર્યક્રમ થઈ ગયો
મને કોઈને યાદ નથી હતા આવો કાર્યક્રમ થઈ ગયો છે. બહુ સરસ કાર્યક્રમ થઈ ગયો પ્રજાસત્તાક દિનનો. પહેલાં સ્કૂલમાં કર્યો ધ્વજવંદન અને પછી અહીંયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કર્યો. પછી એમાં આવ્યા હતા પ્રાંત સાહેબ, પછી મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આ પ્રાગપણ પોલીસ સ્ટેશનમાંથી ત્રિવેદી સાહેબ અને સ્ટાફ બધા આવ્યા હતા. બહુ સારો સારો કાર્યક્રમ થઈ ગયો અને પ્રાંત સાહેબ આવ્યા હતા અને ધ્વજન એના હાથે કર્યો. અને બીજો હતો સાંસ્કૃતિક કાર્યક્રમ અને બીજો કર્યો વૃક્ષારોપણ કર્યો. બીજો બહુ સરસ કાર્યક્રમ થઈ ગયો. સન્માનમાં એવું છે કે હું સન્માનમાં તે કામ નથી કરતો, આ તો એક ગામની લાગણી છે અને અમારો મહિનામાં 8-10 દિવસ હું આવતો જ રહું અને વ્યવસ્થિત કામ થઈ ગયો છે. એકદમ ગામવાસીઓનો આભાર માનું છું, મુંદ્રા તાલુકાનું આભાર માનું છું. અસ્તુ, ભારત માતા કી જય. લવજી મીઠુભાઈ ગાલા, ગામ વાંકી. પ્રજાસત્તાકની 75મી ઉજવણી વાંકીમાં તાલુકા પંચાયત થ્રુ થઈ બહુ જોરદાર હતી. આજુબાજુ ગામની પબ્લિક સારી આવેલી, સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ બહુ સરસ થયા હતા. તેમાં ખાસ વાંકીના છોકરાઓ જે પ્રોગ્રામ કર્યો કે આંખે ઉડીને પરે એવો સારો પ્રોગ્રામ કર્યો હતો. અને સાધારણ ઠંડીનો ચમકારો હતો થોડીક, એના સામે પબ્લિક ઓછી થઈ, નહીં તો ઓછામાં ઓછી 2000ની ઉપર પબ્લિક જાત. અમારા વાંકી ગામમાં તાલુકા પંચાયતનો પહેલો પ્રોગ્રામ થયો અને અમારા જે કલ્પના હતી એનાથી વિશેષ સારો પ્રોગ્રામ થયો. મારું નામ રાજીભાઈ લાલજીભાઈ સુવેડિયા, વાંકી ગ્રામ પંચાયતનો ઉપસરપંચ છું. આજે અમારા ગામે 24મી જાન્યુઆરીનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. સૌપ્રથમ અમે વાંકી સ્કૂલમાં જે પરંપરાગત રીતે અમે ઉજવી છીએ તે સ્કૂલમાં આપણે ધ્વજવંદન કર્યું. એના પછી વાંકી ગામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં તાલુકા કક્ષાનો જે કાર્યક્રમ હતો એમાં પ્રાંત સાહેબ, અમારા તાલુકાના મામલતદાર સાહેબ, અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ, તાલુકા પંચાયતની પ્રમુખની ટીમ અને બધા હોદ્દેદારો અને સાથે સાથે ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો, સરપંચશ્રીઓ વધારે હાજર રહ્યા હતા. અને એ કાર્યક્રમને અનુલક્ષી સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે અને સાથે સાથે મુંબઈથી પણ આગળ બધા પધારેલા હતા.